समूह भोजन, समूह भ्रमण, समूह भाषण અને છેલ્લું કહી દઉં ભજન, સમૂહ ભજન. યસ, મારે કહેવાનું હતું એ જ, પણ એક વાત કરવાની આખી ભૂમિકા બનાવવા ગયો ત્યાં 9:30 પૂરા થયા. સમૂહ ભજન પ્રાર્થના સમૂહમાં કરો. સવારે દેરાસરમાં ચૈત્ય વંદન કદાચ એકલા કરો, પણ સાંજે સૂતા પહેલા પ્રાર્થના સમૂહ. અમારા ગુરુદેવ કાર ધર્મ પામ્યા એક વર્ષ થયું. છેલ્લા વર્ષોમાં એમણે એક મિશન ઉઠાવ્યું, સફળ સંઘ. એક સમય નક્કી કરે, દાખલા તરીકે 12:39, 12:39 તમે ટ્રેનમાં હો, પ્લેનમાં હો, બુલેટમાં હો, જ્યાં હો ત્યાં પોઝિશનમાં આવી જવાનું, બે હાથ જોડવાના, એક નૌકાર ગણવાનો અને પછી એક પ્રાર્થના કરવાની. આખું વિશ્વ હિંસા મુક્ત થાવ, આખું વિશ્વ હિંસા મુક્ત થાવ. એક જે મિશન ઉઠાવ્યું અને એ પરિણામ અને પરિણામમાં છેલ્લા દિવસ એમને એટલો ત્રાસ હતો, ખુલતા કતલખાનાઓ, પોલ્ટ્રી ફાર્મો, જે રીતના માંસાહારનો વ્યાપ વધી રહ્યો છે, એને બચાવવા માટે હવે કોઈ તત્વ કામ લાગે એમ નથી. એક જ તત્વ કામ લાગે એવું છે અને એ છે સામૂહિક. વેસ્ટ બંગાળ કોલકાતા, વર્ષો પહેલા, આથી 50 વર્ષ પહેલા, ભુવન ભાનુસુરી મહારાજ જયારે ભાનુ વિજયજી હતા ત્યારે ત્યાં ચોમાસુ હતા. વર્ધમાન તપની સોમી ઓળી એમણે ત્યાં કરી હતી. એક વાર શરૂ કરીને 70 આંબેલે એમને પારણું કરવું પડ્યું, તબિયત બગડી એટલે. પણ કલકત્તાના સંઘે કીધું કે સોમી ઓળીનું પારણું કરાવ્યા વગર આપણે કલકત્તાથી જવા નહીં રહીએ. મહારાજજીએ ચોમાસામાં સોમી ઓળી ઉઠાવી અને સોમી ઓળીનું પારણું કર્યું. એક ચોમાસામાં વેસ્ટ બંગાળથી સાયક્લોન આવી રહ્યું. સાયક્લોન સમજો ને શું? ટેરેસ પર પત્ની બેઠી હતી ને પતિએ એને કોલ કર્યો, બોલી કે ટેરેસ પર તો બેઠી છું ને, કોલ શું કામ કરો? પાછો વિડીયો કોલ કર્યો. આમાં વિડીયો કોલ શું કામ કર્યો? પત્નીએ પૂછ્યું. પતિએ કીધું છોકરા ટીવી જુએ છે. ક્યાર ના કીધે પપ્પા, સાયક્લોન કોને કહેવાય? સાયક્લોન કોને કહેવાય બતાવો, એટલે બતાવું છું. અહીંયા લાઈટ થઈ હશે, અહીંયા નહીં. મુંબઈ ની અંદર એક ઠેકાણે ડાયરો કરીને 2 દિવસ પછી ફુલેશ્વર ની ગલી માંથી પસાર થતો હતો, ત્યાં સામે એક ભાઈ મળ્યો અને મને જોઈને હસવા લાગ્યો. મેં કીધું કપડા બપડા બધું બરાબર છે, અમારે હસે શું કામ? સાબુદ્દીન એને પૂછે કે ભાઈ હસે છે કેમ? અરે સાબુદ્દીન ભાઈ, ઓલાજી તમે જે જોક્સ કીધો ને હમણાં સમજાઈ ગયો. વેસ્ટ બંગાળમાં જયારે સાયક્લોન આવવાનું હતું ને કલકત્તા આખું ધમરોળાઈ જવા. આપણે આવ્યા હતા ને પૂર, આ તો અડધે જ હતા. પૂરા જો હોત તો આખા નવસારીને નૌકારમાં બેહાડી દેવા પડે. નૌકામાં નહીં, નૌકારમાં. ભાનુ વિજયજી ને સમાચાર મળ્યા. ભાનુ વિજય આખા સૌને કલકત્તામાં ભેગો કર્યો, સાંભળજો. અને મહારાજજીએ બધાને કીધું કે બધું ભૂલી જાઓ, નહીં છાપું વાંચવાનું, નહીં રેડિયોના કોઈ ન્યૂઝ લેવાના, આપણે બધા સાથે મળી પરમાત્માને પ્રાર્થના કરવાની છે કે સકળ બંગાળને આ સાયક્લોનની કોઈ અસર ન થાય. અને આખું કલકત્તા એ ગુરુદેવની વિશ્રામાં સામૂહિક નૌકાની ધૂન ચાલે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, અને સામૂહિક પ્રાર્થના, સામૂહિક બળ, સામૂહિક ધૂનના પ્રભાવે એના વાઇબ્રેશન, એના પરમાણુ, એના પુદ્ગલો આખા વેસ્ટ બંગાળમાં ફેલાયા. અને શુભ પુદ્ગલ પરમાણુ અને પ્રાર્થનાના પ્રભાવે આખું વેસ્ટ બંગાળ તરફ આવતું સાયક્લોન વળી અને હિન્દ મહાસાગર તરફ ચાલ્યું ગયું. દરિયામાં જઈ એ ડૂબી ગયું. કોઈને કોઈ પણ જાતની ન જાનહાની પ્રભુના મંદિરમાં જઈ પ્રાર્થના કરો. સાંજે સૂતા પહેલા આખું ઘર ભેગા મળીને પ્રાર્થના કરો.
ચંદ્રશેખર મહારાજે આપી હતી, અણુ પરમાણુ આખા વિશ્વનું સર્વે જીવો આપણે અધિકારી બનીએ એ શુભેચ્છા વિતરાક પરમાત્માની આજ્ઞા બોલાઈ જવું હોય ઈચ્છાનું દુઃખડમ.